कच्छ राज्यना अंतिम महारा प्रागमलजी त्रीजा बावा साहेबनुं आजे दुःखद निधन थता कच्छभरमां शोक छवायो छे। भारे गमगीन हृदये आजे तेओनी अंतिमयात्रा निकळी हती। अंतिम राजवीए फानी दुनिया ने अलविदा करता कच्छ आजे रांक बन्युं छे। कच्छ राज्यना अंतिम राजवी महारा प्रागमलजी त्रीजानुं 85 वर्षनी वये आजे दुःखद अवसान थयुं छे। भूजना रणजीत विलास पेलेसमान आजे परोढे 6 कलाके निधन थयुं हतुं। बीमारी थी पीड़ित महाराव साहेबे देह त्यागी देता कच्छभरमां शोक फैलायो छे। महाराव साहेबनी अणधारी विदाय थी राज परिवार शोकमां गरकाव थई गयो छे। तेमना वारसदार कुंवर इंद्रजीतसिंह जाडेजाए जणाव्युं के बीमारी बाद महाराव प्रागमलजी त्रीजानुं दुःखद निधन थयुं छे। तेओ हमेशा कच्छनी प्रजाना हितमान हता। कच्छनी प्रजाना सुखमां सुखी अने दुःखमां दुःखी रहेता हता। कच्छनी प्रजा सुखी रहे ए माटे प्रयत्नो करता हता। कच्छ राजनी राज परंपरा जळवायेली रहे ते माटे तेओ आग्रह राखता हता। कच्छनी प्रजा सुखी हशे त्यारे ज तेमनी आत्माने शांति मळी शकशे। आ अणधारी आफतमान सांत्वना आपनारा सौनो ऋण स्वीकार कर्यो हतो। बाइट कुंवर इंद्रजीतसिंह जाडेजा वीओ अलग कच्छ राज्यना प्रखर हिमायती रहेला महाराव तेमनी पाछळ धर्मपत्नी प्रीतिदेवी अने 3 वारसदारो ने विलाप करता मूकी गयन छे। आजे बपोरे 12:01 दरमियान तेमना नश्वर देहने रणजीत विलास पेलेस खाते अंतिम दर्शनार्थे मुकवामां आव्यो हतो। त्यारबाद रणजीत विलास पेलेस थी राजपरिवारना स्मशान छत्तरडी सुधी पोलीस बेंडना सन्मान साथे अंतिमयात्रा निकळी हती। राज परंपरा अनुसार तेमना अंतिम संस्कार करवामां आव्या हता। तेमना निधनना समाचार जाणीने कच्छभरना अनेक आगेवानो अने समाजो द्वारा श्रद्धांजलि अर्पण करवामां आवी रही छे। निसंतान महारावे छेल्ले तेमनी राज परंपराने आगळ धपाववा नलियाना कुंवर ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપરના ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા અને તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજાને વારસદાર તરીકે નિમ્યાન હતા। મહારાવના અંતિમ દર્શન કરવા સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી તેમજ ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, નિવાસી કલેક્ટર કુલદીપસિંહ, ભુજ પ્રાંત મનીષ ગુરવાની સહિત સૌ કોઈએ બાવા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। 15 ઓગસ્ટ 1947 રોજ ભારત જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું હતું ત્યારે દેશ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો હતો, જેને એક કરવા સરદાર વલ્લભભાઈ પટેલે બીડું ઝડપ્યું હતું। દેશ સ્વતંત્ર થયો ત્યારે કચ્છના તત્કાલીન રાજવી વિજયરાજજી લંડનમાં સારવાર મેળવતા હતા। તેમના હુકમથી તેમના પુત્ર મદનસિંહજીએ 16 ઓગસ્ટ 1947 રોજ કચ્છ રાજ્યના ભારતમાં વિલીનીકરણ પર સહી કરી હતી। તે સમયે કચ્છનો ક વર્ગના રાજ્ય તરીકે ઉદય થયો હતો, જેનું સંચાલન કેન્દ્રીય સરકારથી કરવામાં આવતું હતું। પાછળથી કચ્છને ગુજરાત રાજ્યના જિલ્લા તરીકે વેળવી દેવાયું હતું। 2 જાન્યુઆરી 1948 રોજ વિજયરાજજીના નિધન બાદ મદનસિંહજી મહારાવ બન્યા હતા। 17 ઓક્ટોબર 1991 મદનસિંહજીનું નિધન થયું હતું। ત્યારબાદ ભુજના પ્રાગમહેલ પેલેસમાં ટીલામેડી વિધિ દ્વારા તેમના જ્યેષ્ઠ પુત્ર પ્રાગમલજી ત્રીજાને મહારાવ હિજ હાઈનેસ મહારાજ અધિરાજ મિર્ઝા મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા સવાઈ બહાદુર કચ્છ મહારાવ તરીકે ઘોષિત કરાયા હતા। મહારાવ પ્રાગમલજી ત્રીજાએ અજમેરની મેયો કોલેજ અને દહેરાદૂનની દૂન સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવી દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું। જીવનના પૂર્વાર્ધનો મોટાભાગનો સમય તેમણે મુંબઈ અને લંડનમાં વિતાવ્યો હતો, જો કે પાછળથી તેઓ મોટાભાગનો સમય કચ્છમાં ગાળતા હતા। મિલનસાર સ્વભાવ ધરાવતાન મહારાવ વર્ષો જૂની પરંપરાઓ સાથે આધુનિક પ્રગતિશીલ વિચારધારાના પણ પ્રોત્સાહક હતા। આઝાદી બાદ કચ્છને અનેક બાબતમાં થતા અન્યાય બાબતે તેમણે અલગ કચ્છની માંગને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું। તેમણે ભૂકંપમાં ધ્વસ્ત પ્રાગમહેલ અને આયના મહેલનું પુનઃનિર્માણની કામગીરી કરાવી હતી। રાજવી પરિવારના નામે ભુજમાં રણજીત વિલાસ પેલેસ, પ્રાગમહેલ, આયના મહેલ, શરદબાગ પેલેસ, માંડવીના વિજય વિલાસ પેલેસ, ચાડવા રખાલ સહિત અનેક ઐતિહાસિક સ્મારક અને વારસો છે। મુંબઈમાં પણ મોટી મિલકત છે। પ્રાગમલજી ત્રીજાની વિદાયથી કચ્છ આજે શોકમાં ગરકાવ છે। તેમની ખોટ કદી પણ પૂરી શકાશે નહીં। રાજવી પ્રાગમલજી ત્રીજાનું આજે દુઃખદ અવસાન થયું છે। હું એમને હૃદયપૂર્વકની ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવું છું। આ રાજવી પરિવાર વર્ષોથી પરંપરાગત કચ્છના વિકાસ માટે, કચ્છના પ્રજાના હિત માટે અનેક ઘટનાઓ અનેક ઇતિહાસની અંદર આપણને જોવા મળે છે। કચ્છ પ્રત્યેનો આ પરિવારનો પ્રેમ સ્નેહ અને કચ્છની સંસ્કૃતિ અને કચ્છનો ઇતિહાસને ઉજાગર કરવા હંમેશા, કચ્છના રક્ષણ માટે પણ હંમેશા
તત્પર રહ્યા છે. પ્રાગમલજી ત્રીજા મહારાજ સાહેબ જોડે પણ વ્યક્તિગત રૂપે પણ અનેક વખત મળવાનું થયું હતું, ત્યારે જે રીતે આજે પણ સરકારશ્રીમાંથી કઈ કઈ યોજનાઓ કચ્છના વિકાસ માટે શું શું કરી શકાય એના હંમેશા એમના સૂચનો એ મને આપતા હતા. આજે આપણે એમને યાદ કરીએ, કચ્છને ખૂબ મોટી ખોટ પડી છે, આ ખોટ ક્યારે પૂરાશે નહીં. કચ્છ માટેનો એમનો પ્રેમ અને સ્નેહ હંમેશા આપણને યાદ રહેશે. અને એકવાર હું એમને મારી હૃદયપૂર્વકની ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવું છું. હા, પ્રાગમલજી ત્રીજા એટલે કચ્છના રાજવી, પરંપરાના ત્રીજા રાજવી, કે જ્યારે આજે એક દુઃખદ સમાચાર કચ્છ માટે રહેલા છે કે જ્યારે એ સ્વધામ ગયા છે, સ્વર્ગવાસ થયા છે, ત્યારે એમની જે ખોટ છે, એમના જે કાર્યની જે સેવાની પ્રણાલી છે એ કચ્છમાં ક્યારેય કચ્છ ભૂલી નહીં શકે. કેમ કે પ્રજાની વર્સલતા જે તે વખતે કચ્છ અલગ રાજ્ય માટેની પણ જે માગણી હતી એમના માટે પણ ખૂબ જ એણે સખત મહેનત કરી અને ઉપલા લેવલ સુધી એમણે રજૂઆત કરી હતી. ત્યારે આપણા વચ્ચેથી આજે જ્યારે એમની દીર્ઘાયુ 85 વર્ષની ઉંમરે જ્યારે આપણા વચ્ચેથી વિદાય કરી રહ્યા છે, ત્યારે કચ્છ એમના માટે કોઈ દિવસ એ ભૂલી ન શકે. એમની કોઈ પણ ખોટ આપણે ક્યારે પણ પૂરી નહીં કરી શકીએ. આપણા વચ્ચેથી આપણે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરી શકીએ કે એમની દિવ્ય આત્માને એમ પોતાના ચરણમાં, પોતાના સ્થાનમાં, પોતાના મૈકુંઠમાં વાસ આવે એ જ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. બીજું તો આપણે શું કરી શકીએ એમના માટે થઈને. એમની ખોટ કચ્છ ક્યારે કચ્છમાં કોઈ પૂરી નહીં શકે એવું મને આશા છે.